વેલકમ ટુ શ્રીજી ફૂડ આજે આપણે બનાવીશું દૂધપાક દૂધપાકની એક રેસીપી મેં પહેલા પણ ચેનલ ઉપર શેર કરેલી છે પણ એ જે ટ્રેડિશનલ દૂધપાક હોય એમાં તમારે સ્ટેપ વાઇઝ એના ઇન્ગ્રીડિયન્ટ એડ કરવા પડે જેમ કે પહેલા ચોખા એડ કરીએ ચોખા ચડી જાય પછી ખાંડ અને એના ડ્રાય ફ્રુટને એડ કરવાનું હોય પણ આજે હું તમને થોડી ક્વિક મેથડ બતાવીશ અને ઘણા લોકોને દૂધપાકમાં ચોખા નથી ભાવતા હોતા તો આ મેથડમાં ચોખાનો એક પણ દાણો ખાવામાં નહીં આવે એ રીતે આ દૂધપાક બનશે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ચાલો દૂધપાક કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલા આ બેલ આઇકન ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે હવે શ્રીજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો દૂધ પાક બનાવવા મેં એક લીટર દૂધ લીધું છે જેને ગાળીને ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે એમાં એડ કરવા માટે મેં એક ચમચી ચોખા લીધા છે જેને થોડી વાર પહેલા પલાળી દીધા હતા દૂધ ગરમ થઈ ગયું છે એને એકવાર હલાવી લઈએ અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની જે આ પલાળેલા ચોખા છે એને મિક્સર જારમાં લઈ લઈશું પાણીની સાથે જ હવે આને અધકચરા ક્રશ કરી લેવાના છે ચોખા આ રીતે મેં ક્રશ કરી લીધા છે એને ગરમ દૂધમાં એડ કરી દઈશું હવે આને ઉકળવા દઈએ એમાં ચાર ટેબલ સ્પૂન કે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરો દૂધ ઉકળે ત્યાં સુધીમાં મેં પંદરથી વીસ બદામને પણ ગરમ પાણીમાં પલાળી દીધી છે થોડી થોડી વારે દૂધને હલાવતા રહેવું હવે આ ગરમ દૂધમાંથી બે ત્રણ ચમચી જેટલું દૂધ એક બાઉલમાં લઈ લઈએ અને એમાં આઠથી દસ તાંતણા કેસરના પલાળી દઈએ આ ટાઈમે આમાં એક ટેબલ સ્પૂન ચારોળી એડ કરીશું પલાળેલું હલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે થોડી થોડી વારે કિનારી ઉપર પણ જે મલાઈયાની ભેગી થતી જાય એને પણ મિક્સ કરતા જવાનું છે જે બદામ પલાળીને રાખી હતી એને મેં છોલીને આ રીતે સમારી લીધી છે ઈલાયચી અને જાયફળનો પાવડર અડધી ચમચી એડ કરીશું આટલા દૂધને મેં લગભગ વીસ થી પચીસ મિનિટ ઉકાળ્યું છે અને આ રીતનું ચોખાનું દાણાદાર ટેક્સર થઈ જશે ગેસ બંધ કરી દઈએ અને ગેસ બંધ કર્યા પછી પણ આ દૂધ પાકને કોન્સ્ટન્ટ હલાવતા રહેવું જેથી એના ઉપર મલાઈ ના જામી જાય એટલે આને કોન્સ્ટન્ટ આ રીતે આજ જ કઢાઈમાં હલાવી લેવાનું છે ઠંડુ થયા પછી આ રીતનો સરસ દૂધપાકનો કલર આવી જશે હવે એને બીજા વાસણમાં લઈ ફ્રીજમાં મૂકી દઈએ હવે આ દૂધપાક સર્વિંગ માટે તૈયાર છે દૂધપાકને તમે બે રીતે સર્વ કરી શકો એક એ જ્યારે થોડો ગરમ હોય ત્યારે અને બીજો ફ્રીજમાં મૂકીને એકદમ ઠંડો થઈ જાય પછી તમે એને સર્વ કરી શકો બંને રીતે દૂધપાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે દૂધપાકને હંમેશા સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર ઉકાળવાનો અને જેટલો દૂધપાક ઉકળે એટલો જ ખાવામાં મીઠો લાગે અત્યારે જે મેઝરમેન્ટ લીધું એમાંથી ત્રણથી થી ચાર નાના સર્વિંગ બાઉલ દૂધપાક બનીને તૈયાર થાય છે તો આ રીતે દૂધપાક બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે